ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી આપણે લઈને આવ્યા છે એક સરસ મજાની નવલિકા જેનું નામ છે ખીજડીએ ટેકરે. ચુનીલાલ મડિયા દ્વારા લખવામાં આવેલી આ ખૂબ જ સરસ મજાની નવલિકા એટલે કે ટૂંકી વાર્તા છે. ચેપ્ટર ખરેખર ખૂબ જ સરસ છે, ક્વેશ્ચન આન્સર એનાથી પણ વધારે ઇઝી છે, કારણ કે જેને ચેપ્ટર સમજ પડે એ ઇઝીલી તેના ક્વેશ્ચન આન્સર જરૂર લખી શકે છે. આજે કોશિશ કરશું કે અમે તમારા આ પ્રશ્નના ઉત્તરો યોગ્ય રીતે આપી શકીએ અને તમે સમજી શકો. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું લોંગ આન્સર એટલે કે સવિસ્તાર 8-10 માર્કના જે સવાલ જવાબ પૂછવામાં આવે છે તે. તેમાંથી સૌથી વધારે મહત્વપૂર્ણ કોઈ પ્રશ્ન છે તો એનું નામ છે ખીજડીએ ટેકરે. આ પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન તમારા શબ્દમાં કરો. હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો થાય ત્યારે લોંગ આન્સરની અંદર હંમેશા 3 પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. ફર્સ્ટ તેનું ઇન્ટ્રોડક્શન આવશે, પછી તેનો જવાબ લખવાનો છે, અને ત્રીજા નંબરમાં આપણે પ્રશ્ન જે છે તેને આપણે રિપીટ કરી દેવાનું છે. તો ઇન્ટ્રોડક્શન એટલે શું? તો કે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે સૌ પ્રથમ જે લેખક મહોદય આપણા છે તેની વિશે નામ આપવાનું, સાહિત્ય પ્રકારનું નામ આપવાનું, અને પછી આપણે ચેપ્ટરનું નામ આપવાનું. કઈ રીતે થશે? જે આ રીતે છે, શ્રી ચુનીલાલ મડિયા દ્વારા રચનાબદ્ધ કરવામાં આવેલ આ નવલિકા ખીજડીએ ટેકરેમાં ભોજાજી વિશે ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે તમે ઇન્ટ્રોડક્શન લખો. ખરેખર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી ઇમ્પ્રેશન ખૂબ જ સારી થઈ જશે. અને પછી તમે આન્સર લખો. આન્સર લખતી વખતે પણ તમારે જે મહત્વપૂર્ણ શબ્દ હોય તેની નીચે પેન્સિલથી અંડરલાઈન કરવા. આનાથી શું થશે કે તમારી જે જોડણી ભૂલો છે તે પકડમાં નહીં આવે. લાઈક કોઈ પણ લોંગ આન્સરની નીચે 4 અથવા 5ની નીચે તમે અંડરલાઈન કરશો તો તમે જે રીડર છે અથવા ચેકર છે તેને હિપ્નોટાઇઝ કર્યા. કેવી રીતે? કે એનું ધ્યાન તે તરફ જ જશે જ્યાં અંડરલાઈન હશે, અને એમાં કોઈ પણ પ્રકારની ભૂલો નહીં હોય, એટલે તમારા બહુ ઓછી જોડણી ભૂલો દેખાશે. બરોબર? તો આ એક ટ્રીક છે જેનાથી તમે લોંગ આન્સરમાં સારા માર્ક સ્કોર કરી શકો છો. અને પછી છેલ્લે ક્વેશ્ચનને આપણે રિપીટ કરવાનું, અને ક્વેશ્ચનને રિપીટ કરતી વખતે આ રીતે આ પ્રમાણે એમ કરી, અને જે ક્વેશ્ચન આપેલો છે તેને રિપીટ કરી દેવાનું કે આ રીતે ખીજડીએ ટેકરે પાઠમાં ઘટનાનું વર્ણન ખૂબ જ અદ્ભુત છે. આ રીતે ઓકે. નવ વાત કરીએ આપણે લોંગ આન્સરમાં શું લખેલું છે. ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરના ઘરે ઘણા વર્ષ પછી પુત્રનો જન્મ થયો, પરંતુ તેના નસીબ ખરાબ હતા, તે જન્મ્યા પછી તરત જ મરી ગયો. હતભાગી ઘેર અવતરી એ નવજાત શિશુને કશું પણ દુઃખ એટલે સુખ પ્રાપ્ત ન થયું. પોસ્ટ માસ્ટર દંપતીને પાછળ સારું ઘણું પુણ્ય પણ કર્યું હતું, પણ આ ઘટનાને કંઈક જુદો જ વળાંક લીધો. એ બાળક હતભાગી નહીં પરંતુ સદભાગી હતું. અત્યંત ગરીદાયમાં જન્મેલો, ઠંડીમાં ઠૂંઠવાતા નાગાપુગા બાળકનું અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભોજાએ એ બાળકની જે કબર હતી તેને ખોદી હતી, અને તેમાંથી ભોજાએ હળવેકથી લુગડું વીંટાળ્યું એ કાઢવા માટે ગયો તો બાળકને જ્યારે પૂછ્યું તો એને બાળકનું જે શરીર છે એ ચેતનવંતું લાગ્યું, એનું દેહ સળવળી ઉઠ્યું. તેને આશ્ચર્ય થયું. તેના મનમાં થયું કે આ કોઈ ખવિસની રમત તો નથી ને. ખવિસ એટલે ભૂત, પ્રેત, આત્મા, એને ખવિસ કહેવામાં આવે. નહીં નહીં નહીં, એવી શંકા ન જ હોઈ શકે. એને વિચાર આવ્યો, શું કરું? ભાગી છૂટું? એ બાળકને પાછું ખાડામાં દાટી દઉં? એવા અનેક મનોમંથન કર્યા, પણ અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી, આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદ એક નવો અવસર એમ વાતનો જે સુખાંત આપેલો છે એ માત્ર ને માત્ર ટૂંકી વાર્તાના જાદુગર કહી શકાય એ આપણા ચુનીલાલ મડિયા જ કરી શકે છે. આવો સરસ મજાનો પ્રશ્ન. એ પછી આવે છે ખીજડીએ ટેકરે, આ બીજા નંબરનો, અને હું તો કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વારંવાર થાય છે તે છે કે શીર્ષકની યથાર્થતા બતાવો. શીર્ષક એટલે ટાઈટલ, અને યથાર્થતા શું એ ખરેખર યોગ્ય છે કે નહીં. જો એ મહાન લેખક જો ખીજડીએ ટેકરે એનું શીર્ષક આપે તો એ યથાર્થ જ હોઈ શકે. પહેલા તો નેગેટિવમાં લખવાનું નથી, હંમેશા પોઝિટિવ લખવાનું. ઓકે, પછી એ વાર્તામાં શું છે તેની વિશે જાણકારી આપવાની હોય છે કે ખીજડીએ ટેકરેનો ઉપયોગ નાના મૃત બાળકને દાટવા માટે થતો હતો, અને એ જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની એવી જે કોષ આવે એટલે કે જે સળિયો આવે લોખંડનું એને કોષ કહેવામાં આવે છે, તેનું ખોદકામ કરી અને એકલે હાથે આપણે દાટી શકાય તેવી જગ્યા હતી. ભોજો 4 સંતાનનો ગરીબ પિતા હતો. તેની પાસે પોતાના નાગાપુગા સંતાનને અંગ ઢાંકવા માટે કપડાં પણ નહોતા.
ખાતર પાડવું એટલે કે ગમે ત્યાં ચોરી કરવી. એ ચોરી શેમાં કરતો હતો? કોઈના ઘરમાં નહીં પણ કબરમાં. એ કબરની અંદર જે કપડાં હોય એ ચોરી કરીને પોતાના નાગા ફૂગા બાળકોને પહેરાવતો હતો અને તેને ખબર હતી કે આ જ ગામના પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગની વસ્ત્ર ઉતારી અને એ પોતાના બાળકોને પહેરાવશે. એ બાળકને ઉચકી લે છે, પરંતુ જ્યારે એને ખબર પડે છે કે બાળક ચેતનવંતુ છે, એ સળવળે છે, ત્યારે એને આશ્ચર્યનો પાર નથી થતો. એને મનોમંથન થાય છે, શું કરું, બાળકને ઉપાડી લઉં, ફેંકી દઉં, દાંટી લઉં? પણ નહીં, તેને પણ પોતાના બાળકો હતા. એ પણ એક પિતા હતો અને એ પોસ્ટમાસ્ટરની પાસે જઈને પોતાનો ગુનાનું કબૂલ કરે છે. બાળક સજીવ છે એમ કરીને એના હાથમાં સોંપે છે. આમ વાર્તામાં ભૂતકાલીન ધાડ પાડું ભોજાના હાથે એક સત્કાર્ય થયું, જે સૌથી મોટો ડાકુ કહી શકાય એવો માણસ આ સારું કાર્ય કરતો હતો. બાળ હત્યામાંથી અટકાવી પહેલી ઘટના અને બીજી ઘટના ખરેખર આપણના હૃદયના જે તાર છે એને ઝંઝણાવી મૂકે છે. તેના કારણે કહી શકાય કે આ ચોરી નથી, આ એક નવો પિતાનો જન્મ છે. આમ ગુનાહિત કાર્ય કરતા કરતા એ સારું કાર્ય કરનાર એ ખરેખર ખીજડીએ ટેકરીએ તે એક આખું અલગ પરિવર્તન લાવીને આપતી વાર્તા હોવાથી આ શીર્ષકની યથાર્થતા એકદમ યોગ્ય છે. એ પછી આવે છે નોંધ. ટૂંક નોંધ પણ વારંવાર પૂછવામાં આવે છે, જેમાં ખાસ મુખ્ય પાત્ર છે એ છે ભોજાભાઈ. એટલે ભોજાભાઈની વાડી અને તેનો ઉછેર, કે ભોજાભાઈ જે છે એ હિરણના હેઠવાસ, નદીનું નામ છે હિરણ નદી, અને તેના હેઠવાસ એટલે નીચેની સાઈડમાં જે પટ એટલે કે જે કિનારો છે ત્યાં ખીજડીએ ટેકરામાં દૂર એક તરબૂચનો વાડો હતો અને તેમાંથી તરબૂચ એ તૈયાર કરતો. આડે દિવસે પોતાના કુટુંબને નદીના ખુલ્લા પટમાં ત્યાં રહેતું અને ઠંડીનો સામનો કરતો. શિયાળાના સમયે રીંગણી જે આવે એના છોડની ઉપરના રીંગણા બળી જાય એવી ભયંકર ઠંડીની અંદર પણ એ પોતાના પુત્રો પોતાના સંતાનની માટે સારા કપડાં કે ભોજનની વ્યવસ્થા નથી કરી શકતો. તેની પત્ની જીવલી ચારે બાજુ ફરીને સૂકી સાંઠીઓ એકઠી કરે, લાકડા એકઠા કરે અને તે સળગાવીને ઠંડી દૂર કરતી હતી. ચાર દિવસમાં પતિ પત્નીને મળી ચાર છોકલાને ચૂલો સમાઈ શકે એવડા નાનકડો કૂબો એટલે કે ઝૂંપડાની વચ્ચે આ બંને ઉભા રહ્યા હતા. આમ વિવર્ષા વચ્ચે પણ ભોજો સાવ ઉઘાડે શરીરે ઉભો હોય એમ સાવ એટલે સાવ ખરાબ પરિસ્થિતિમાં એનું જીવન ચાલતું હતું. એ પછી નેક્સ્ટ આવે છે ભોજાનું મનોમંથન. આ પણ ખૂબ જ સરસ છે કે ભોજાભાઈ પોતાના નાનકડા બાળકો માટે કબરમાં દાટેલા બાળકના અંગ પરનું કપડું ઉતારી લેવા એટલે કે ચોરી કરવાને વિચારે ગયા હતા. રાતે સીમની અંદર અવર જવર બંધ થઈ ગઈ ત્યારે ત્યાં કોઈ એ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટાળ્યા બાળકને ખાડામાંથી ઉંચક્યું અને જ્યારે એને ખબર પડી કે બાળક ચેતનવંતુ છે, એનું દેહ સહજ છે, એ સળવળે છે, ત્યારે એને જોયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? નહીં નહીં, હા આવી વસ્તુ હોય જ ના શકે. આવી પ્રવૃત્તિ જાહેર ન થઈ જાય એ માટે એમ પણ થયું કે આને વળી પાછું દાંટી દો. એમ થયું કે ચોરેલી વસ્તુના મૂળ સ્થાને ગોઠવીને આપણે વળી પાછું આપણું કાર્ય કરવું. અને આ ઘોર ખોદવાનો ઉદ્દેશ માત્ર એટલું જ હતું કે અંગ ઢાંકણનું કપડું એને પાત્ર મળે. આવા અનેક વિચારોની અંદર તેને થાય છે કે લુગડું ઉતારી બાળકને વળી પાછું દાંટી દેવું. ભયંકર વિચારની અંદર એ પોતાની જાતને ધ્રુજી ઉઠે છે કે આ તો બાળ હત્યા કહેવાય, આ પાપ કહેવાય, હું પિતા છું, હું કોઈના બાળકને મારી શકું નહીં. આમ સતત મનોમંથનની અંદર ખરેખર આ ભોજા ભગતનું મંથન એ ખરેખર યોગ્ય છે. આમ ભોજાની આગળ ભગત લગાડવું ખરેખર આપણને પણ યોગ્ય લાગે છે. ચાર પાંચ વાક્યના જવાબો, તેની અંદર એક નવી રીત આપણે અપનાવી, જમણી તરફ અથવા ડાબી તરફ આપણે ત્રણ લાઈન કરવી. પહેલા લાઈનની અંદર આપણે ચેપ્ટરનું નામ લખવું, ખીજડીએ ટેકરી. બીજાની અંદર આપણે લેખક મહોદયનું નામ લખવું, ચુનીલાલ મડિયા. અને ત્રીજી લાઈનની અંદર સાહિત્ય પ્રકાર લખવો, ટૂંકી વાર્તા અને બ્રેકેટમાં નવલિકા. અને પછી જો તમે આન્સર લખશો તો ખબર ખૂબ જ સરસ લાગશે. પ્રશ્ન છે, ભોજાએ રાત્રિનો શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું? ભોજાએ રાત્રિના માધ્યાના હાટના કોડા અને કમાડ ગણેશયાથી ઉઘાડ્યા અને હાટમાંથી કાપડ ઉઘાડી અને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો હતો. જો કે એમ કરવા પકડાય જવાના ડરથી એને એમ થયું કે નહીં, પોલીસ મને ઢોર માર મારશે અને આવા શરીરમાં તો એ પણ સહન થાય એવું નથી. આવું વિચાર કરી એને નક્કી કર્યું, ભાઈ નહીં, માધ્યાની હાટ, હાટ એટલે થાય દુકાન, એ દુકાનની અંદર મારે એ તોડી અને ચોરી કરીને ત્યાંથી હું કપડાં લાવી શકીશ નહીં. ક્વેશ્ચન નંબર ટુ, પોસ્ટમાસ્ટરના જીવનની શી ઘટના બની હતી? તો પોસ્ટમાસ્ટરનો જીવન વર્ષો સુધી પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી અને નસીબમાં એવું હતું કે પુત્ર જન્મ થયો અને મરી ગયો.
પોસ્ટમાસ્ટર જીને ભારે આઘાત લાગ્યો અને તે એમ સમજતા હતા કે આ હતભાગી ઘેર અવતરી સુખ ન પામનાર બાળક પાછળ એનું સારું દાન પુણ્ય આપણે કરવું જોઈએ. એટલે માધવજીભાઈની દુકાનથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ લાવી અને એ પોતાના મૃત બાળકને પહેરાવે છે, વિટાળે છે અને તેને એ મૃત બાળકને ખીજડીએ ટેકરે જઈને દાંડી આવે છે. ક્વેશ્ચન નંબર 3, ભોજો પોસ્ટ માસ્ટરને ઉપકારી શી રીતે બન્યું? તો ભોજાભાઈએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાનો ઈરાદો તેથી કબર ખોદી હતી અને ત્યાંનો હાડ માસનું એક નાનકડું અચેતન બાળક સળવળ્યું. એ બાળક જીવતું હતું. એ બાળકને લઈને ઘેર આવ્યા, તેની પત્નીને બાળકને ગોદમાં દીધું, પરંતુ ભોજાએ પોતાના ગુનાની પણ કબૂલાત કરી, બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દીધું અને આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્ટરે અને તેની પત્નીને ભોજાનો હંમેશા ઉપકારી બન્યા. જુઓ, કહી શકાય છે ને કે લાખો હોય ને તો એ 500 રૂપિયા, 1000 રૂપિયા કે 1,00,000 રૂપિયા આપે એમાં કઈ નવીન નથી, પણ જેની પાસે આવક 10 રૂપિયાની હોય ને જો 5 રૂપિયા આપે ને એ સૌથી મોટી બાબત છે. આમ વિશાળ હૃદય રાખવું એ ખૂબ જ જરૂરી છે, એ આપણને આ ચેપ્ટર માંથી સમજવા મળે છે. ક્વેશ્ચન નંબર 4, પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો? તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો? તો પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને ઠપકો આપીને કહ્યું કે હું તમને પહેલેથી જ કહેલી કે દાંટવા જવાની ઉતાવળ ન કરો, દાંતને તેડાવીને પાકી ખાતરી કરાવો અને તમે માન્યા જ નહીં. પોસ્ટ માસ્ટર તેની પત્નીને જવાબતા કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તે પાછો આવી કુગ્યો ને જો પાછો આવી ગયો. ભોજાની ચોરણીના વધારે જીણોદ્વાર કેમ શક્ય બન્યા? ચોરણી એટલે જે આપણે પેન્ટ કે લેંગો કે પાયજામો પહેરીએ, એ રીતે ગામડાની અંદર જે લેંગા જેવી આવે, જે નીચેની સાઈડમાંથી કડક હોય અને ઉપરથી થોડી પહોળી હોય, તેને ચોરણી કહેવામાં આવે. તો ભોજાની ચોરણી ઉપર ઉપરા ઉપરી પુષ્કળ થીગડા લાગેલા હતા અને વધારે થીગડામાં કોઈ જગ્યા નહોતી. એ ઉપરાંત થીગડા એટલા ઘસાઈ ગયા હતા કે એ વસ્ત્ર ચારણી હોય, જેને આપણે ગણણી કહીએ છીએ, તેવી બની ગઈ હતું. આમ એનો જીણોદ્ધાર એટલે કોઈ મંદિર તૂટી જાય વળી પાછું એનું નવું બનાવવાનું તો એને જીણોદ્ધાર કહેવાય. આમ ચોરણો વારંવાર ફાટી જતો હતો, એના થીગડા લગાવી લગાવી અને એનું જીણોદ્ધાર થતું હોય, આવો શબ્દ કોણ વાપરી શકે? માત્ર ચુનીલાલ મડિયાજીનો તેવો પ્રયોગ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 6, ભોજાભાઈની ધાડ પાડું પ્રવૃત્તિ વિશે સમજાવો. તો ભોજો વાડામાં છોડને પાણી સીંચતો ત્યારે ગામમાં આવેલી કાપડની દુકાન પર તેનું એનું હંમેશા મન ચક્ષુ બેઠતા કે ગમે ત્યારે આ દુકાન ઉપર જાઓ અને એને તોડી પાડો. દુકાનની અંદરના ઘોડા ઉપર જેટલા બધા કાપડની થપ્પી લાગેલી છે તેને એ પોતાની ચોર નજરથી જોતો કે હું આવું ને આ બધા કપડા લઈ જાઉં ને મારા બાળકોને પહેરાવું. એ વિચારતો કે માધવજીભાઈ કાપડિયાની પાસે ગજના ગજ, ગજ એક યુનિટ છે, જેમ કે મીટર ને ફૂટ આવે એટલે 1.25 મીટર જેટલું હોય એને ગજ કહેવામાં આવે. અહીંયા ગજ મતલબ હાથી નથી, ગજ એટલે માપવાનું અંતર છે. તો માધવજીભાઈ કાપડિયા પાસે ગજના ગજ ભરે પણ એના જેવા લુગડાનો એક કપડો પણ ફાડી ન આપે, આથી ભડ જેવા ભોજો પણ એક નિશાસો નાખતો કે ભૂતકાળમાં એને પણ આવા કામ ઘણા કરેલા હતા પણ નહીં, આજે હવે એનું શરીર એને ઢોર માર ખાવા માટે તૈયાર નથી, આથી હવે ચોરી કરવી બંધ જ કરવી જોઈએ. એન્ડ ક્વેશ્ચન નંબર 7, ભોજાના મનમાં ક્યારે એવો નવો પ્રકાશ ઝબકી ઉઠ્યો? પોસ્ટ માસ્ટરના મૃત બાળકને ખીજડીએ ટેકરીએ ઊંડાણમાં દાટી અને એના પર મીઠું ભભરાવી અને પૂર્વરત પથ્થરો ધૂળ વેરી અને સૌ ત્યાંથી નીકળી ગયા. સૌ બાળકને દાટતા હતા ત્યારે ભોજાએ મૃતદેહ પર 7-8 પડમાં વિટાળેલ મહામૂલું વસ્ત્ર જોયેલું અને દાટેલા મૃત બાળકને બહાર કાઢી તેના ઉપર વિટાળેલા મહામૂલા વસ્ત્રને લઈ અને બાળકને પાછું દાટી દેવાનો એનો વિચાર આવ્યો હતો કે જેથી એ કપડું એ પોતાના બાળકોને પહેરાવી શકે. ક્વેશ્ચન નંબર 8, મૃત બાળકને જ્યાં દાટ્યું હતું તે ખાડાનું ભોજાએ કઈ રીતે ખોદકામ કર્યું હતું? તો પોસ્ટ માસ્ટરના મૃત બાળકને જ્યાં દાટ્યું હતું એ ખાડાનું ખોદકામ ભોજભાઈ ભગતે ખૂબ જ સિપથી, ખૂબ જ ધ્યાનથી કર્યું હતું કે બાળકના અંગ પર ઢકાયેલું વસ્ત્ર જરા પણ ફાટે તૂટે નહીં, ખરડાય નહીં, એ વિના સાવચેતી તે બહાર કાઢી શકાય, ખોદી શકાય, પથ્થર જોડે કોદાળીને પાનું અથડાવાનો અવાજ ન આવે તે રીતે કાર્ય કરતો હતો. ક્વેશ્ચન નંબર 9, પોસ્ટ માસ્ટરને તેની પત્નીએ ભોજાને શું કહીને ઇનામ માંગતા કહ્યું? અમારે ત્યાં ઉતરેલી અવસ્થામાં દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી કે અમારો નસીબ જ નહોતો, છતે છોકરે વાંજિયાની જેમ અમે રહેતા તે અમારું નામ લેણું રાખ્યું, તારા જેવો ગણ અમે ઓછો એવું મારા વીરા વીર એટલે ભાઈ કરીને સંબોધન કર્યું. અમારે ચામડીના પગરખા જોડા શૂઝ બનાવીને તમને પહેરાવીએ ને ભાઈ,
તો પણ તમારો આ જશ, તમારો આ ગણ, તમારો આ પુણ્ય તમે એનું સાટું વાળી શકીએ, તમને આપી શકીએ એવું નથી. ખરેખર આમ પોસ્ટ માસ્ટરે ભોજાભાઈને તમે ઇનામ આપતા એને આવી વાત કરી હતી, જે ખરેખર એક યોગ્ય રીતે ઉત્તર આપેલો છે. ભોજાભાઈની પત્નીનું નામ છે જીવલી, અને જીવલી કઈ આશાએ જાગતી હતી તેને શું મળ્યું? જીવલી ખાપણિયા કપડાની આશાએ જાગતી હતી કે એક તાકાના તાપે ઠંડીમાં પોતાની ટાઢ ઉતારી શકાય. ભોજો આવ્યો, એ કાપડની સાથે સાથે જીવતા બાળકને પણ લઈ આવ્યો. બાળકને જોઈને જીવલી ડઘાઈ ગઈ અને જીવતું જાગતું બાળક આમ અચાનક મળ્યું. જીવલી વત્સલ્ય માતા હતી અને તેણે નવજાત બાળકને લઈને પોતાની છાતી સરસું ચાપ્યું હતું. તો આવી રીતે આપણે ટુ લાઈન આન્સર, વન લાઈન આન્સર, લોંગ આન્સર કહી શકાય. નાઉ આપણે જ્યારે વન લાઈન આન્સર લખીએ ત્યારે બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે ચેકરની દ્રષ્ટિએ છે ને એ પ્રમાણે જો તમે લખશો ને ગેરેન્ટેડ તમે 100 માંથી 100 માર્ક્સ ગુજરાતીમાં સ્કોર કરી શકશો. યસ, ગુજરાતીમાં. ક્યારે? કે જ્યારે તમારો સાચો જવાબ જે છે એ છે મુખ્ય શબ્દ. જેમ કે અહીંયા આપ્યું છે કે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું, તો રહેઠાણમાં આન્સર છે કુબો. કુબો એટલે ઝૂંપડી. તો તમારો કુબો છે ને એ જોડણીમાં ભૂલ ન થવી જોઈએ, અને આખો જવાબ લખવાનો, તે નીચે અંડરલાઈન કરી દેવાની. એટલે બહુ સારું લાગશે કે હા, ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી બહુ સરસ મજાની ગઈ, એ રીતે તમારું પ્રેઝન્ટેશન બહુ સારું છે અને જોડણી ભૂલ નથી, એક્ઝેક્ટલી એને હાઇલાઇટ થઈ જાય છે, એ રીતે ઇઝીલી માર્ક્સ એ ચેક કરી શકે છે, તો તમને માર્ક્સ પણ આપશે. પણ જો એને સંશોધન કરવા જવું પડશે કે અહીંયા જવાબ છે, અહીંયા જવાબ છે, તો પછી એનું મગજ છટકશે અને માર્ક્સ તમને ઓછા મળશે. ક્વેશ્ચન નંબર 2, ભોજો કઈ વાતથી દુખી હતો? તો ટાઢના કપડાના અભાવે નાગાપુગા બાળકોને ટૂંટવાઈ જતા હતા એ વિચારી વિચારી અને ભોજો હંમેશા દુખી રહેતો. પસ્તાયના શા માટે ભોજો ભોજાને મારતો? તો ગુનાને પરિણામે કબૂલાત કરવાનો અને મુદ્દા માલનો પત્તો મેળવવા માટે એક સ્થળે બતાવેલા પસાતીઓ ભોજાને મારતા હતા. પસાતી એટલે જે મોટા હવલદાર હોય તેને કહેવાય. ખીજડિયાના ટેકરાના લોકો શું ઉપયોગ કરતા હતા? તો ખીજડિયા ટેકરાનો ઉપયોગ કરતા હતા કે જ્યારે નાના બાળકો જે મરી જાય તેને દાંટવા માટે જગ્યાનો ઉપયોગ કરતા. ભોજાએ ઇનામમાં શી માંગણી કરી હતી? શા માટે? ભોજાએ નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી, ઠંડીમાં ઠૂંકવાતા બાળકોને ભોજો જોઈ શકતો નથી, આથી ઇનામમાં તેને લુગડાની એક જોડ માંગી. જુઓ, માગવું હોય ને તો કરોડો માંગે ને તો પણ પોસ્ટ માસ્ટર આપી શકે, ભલે કરોડો નહીં તો કઈ સોનું ચાંદી પૈસા, પણ જો સંતુષ્ટિ છે ને એ જીવનમાં સૌથી વધારે જરૂરી છે. આ તેને માગી માગીને માત્ર એક જોડી કપડા જ માંગેલા હતા. ક્વેશ્ચન છે, ભોજાએ તરબૂચનો વાડો ક્યાં ઉભો કર્યો હતો? તો તરબૂચનો વાડો હિરણ નદીના હેઠવાસ એટલે કે કિનારા પાસે ઉભો કર્યો હતો. ભોજાએ તેની પત્નીને કેવડો કુબો બનાવ્યો હતો. કુબો એટલે ફરીથી કહીએ કે નાનકડો એવો ઝૂંપડી. તો ભોજાએ તેની પત્નીએ પોતે 2 અને તેના 4 બાળકો એમ મળીને ચૂલો સમાઈ શકે એવો સરસ મજાનો કુબો બનાવ્યો હતો. ચોરીનું જોખમ વહેરવાનું ભોજાએ શા માટે માંડી વાળ્યું? તો ભોજાની ઉતરેલી અવસ્થા હતી, તેને ચોરી કરતા પકડાય જાય ઢોર માર એનાથી સહન ન થઈ શકે, એ બીકે તેણે જોખમ વહેરવાનું માંડી વાળ્યું હતું. નાવ ક્વેશ્ચન નંબર 9, એક ઘા અને 2 ગટકાનું સૂત્ર કોનું હતું? એક ઘા અને 2 ગટકાનું સૂત્ર હતું ભોજાનું. એક ઘા કરવું અને 2 ગટકા મતલબ 2 વધારે પ્રકારનું કાર્ય આપણે પ્રાપ્ત કરવું. ભોજો સાવચેતીથી શા માટે કબર ખોદી રહ્યો હતો? તો ભોજાની ઈચ્છા કપડાને સહેજ પણ ઈચ્છા ઈજા ન પહોંચે તે રીતે સરકાવી લેવાની હતી, આથી ભોજો કબરને હંમેશા સાવચેતીથી ખોદી રહ્યો હતો. ઓકે, નાવ એ પછી આવે છે, બાળક સજીવ છે એની ખાતરી કરતા જીવલીએ શું કર્યું? તો બાળક સજીવ છે એની ખાતરી કરવા માટે જીવલીએ વાત્સલ્ય માતા બની અને એક નવજાત બાળકને છાતી સરસું સાપી અને પોતાના માતૃગોદની અંદર એને ઉષ્મા એટલે ગરમી આપી હતી. તેણે પોસ્ટ માસ્ટરે ઇનામ રૂપી કેટલી જોડ કપડા વેતરી લેવા માટે કહ્યું? તેણે કીધું કે તેના સંતાન માટે એક એક જોડ નહીં પણ 2 જોડ કપડા તું અહીંથી વેતરી મતલબ કાપીને તું લઈ જઈ શકે છે. આમ સરસ મજાના આ જવાબો હતા. હવે આવે છે આપણી માટે હેતુ લક્ષી પ્રશ્નો, અને આ પણ ખૂબ જ સરસ સારા છે. હું આશા કરું છું કે તમે આની માટે તમે જાતે પ્રયત્ન કરો. આમાં પ્રશ્ન પણ છે, જવાબો પણ છે, અને એમાં આપેલા છે કે ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો જવાબ અમે નીચે આપેલા છે, દેટ ઇઝ નવલિકા. તમે ઇઝીલી એને સ્કોર કરી શકો છો. અને હા, કેટલા માર્ક્સ આવ્યા છે મને કમેન્ટ્સમાં જરૂર બતાવજો. જીવનની અંદર હારવાનું નહીં, ગુજરાતી બહુ ઇઝી છે. મહેનત કરો, અને જો તમને ખરેખર વધારે મહેનત કરવી ના હોય તો આને માત્ર ઓફલાઈન વિડીયો કરો. ઓફલાઈન વિડીયો કરી અને વારંવાર સાંભળો, તમે ઇઝીલી આને મોઢે કરી શકો છો, સમજી શકો છો. અંતિમ સમયમાં તમને ખરેખર આ બહુ સારો ફાયદો અપાવશે. જેમાં અહીંયા આપેલું છે કે રેખાંકિત કરેલા શબ્દ જે છે તેનું વિરોધી શબ્દ છે બતાવવાનું છે,
તો વિરોધી શબ્દમાં છે, જેમ કે ભડ જે છે એનું કાયર, ભડ એટલે બહાદુરને કહેવામાં આવે, મહેરબાનીનો કહેવાય અપકૃપા, કઠણ જે છે એને કહેવાય પોચી, ઓપોઝિટ શબ્દ છે માગી આપવું એટલે કે ઝટ આપી દેવું, અને સાવ સહેલું એટલે ખૂબ જ અઘરું હોય તેને કહેવામાં આવે છે. માટે શબ્દ સમૂહ લઈએ, ઘુમ્મટ વાળું વાંસનું ઝૂંપડાને કુબો કહેવાય, કેડ સુધી પહોંચે એવા કસો વાળું સિવેલું વસ્ત્રને કેડિયું, દાંત વાળા મોનો નીચેનો ભાગને ઝડબું કહેવાય, વસ્તુ મૂકવા માટે બનાવેલું ઉભા આકારના ચોકઠાને ઘોડો કહેવાય, ગામડામાં પોલીસ પટેલને સહાયક હોય રખવાવાળાને કહેવાય પસાકીઓ, પક્ષીઓને મોલ ન ખાય જાત માટે ખેતરમાં ઉભા રાખવામાં આવતા માણસના આકારનું હોય ને એને ચાડીઓ કહેવામાં આવે, જમીનનો ખાડો ખોદી મૃતદેહને દાટી દેવાનું ચડતર કરવું તેને કેબર કહેવામાં આવે, અને નાના બાળકને મારવા દેવાનું દોષને કહેવામાં આવે બાળ હત્યા. શિયાળનો હુંકો 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 એ બૂમને લાળી કરી એમ કહેવામાં આવે છે. આ તો થઈ આપણી વાત શબ્દ સમૂહ. હવે આવે છે શિષ્ટ ભાષામાં લખવાના છે, પણ કેવા શબ્દો, તળપદા જેને આપણે દેશી શબ્દો કહીએ છીએ, જેમ કે હેઠવાસ ને ભૂયતળિયાનો વસવાટ કહેવાય, ચળિતર એટલે ચરિતર, ભણી મતલબ તરફ, કહેતી હતી મતલબ કહેતી હતી, પુગ્યો મતલબ પહોંચ્યો, સાબ સાહેબ, નહોતો નહોતો, બાયડી મતલબ શ્રી અથવા તો કહી શકાય પત્ની અથવા લક્ષ્મી, બચડા મતલબ બચ્ચા, જોડિયા મતલબ જોડ, જવું ગણ્યું મતલબ મળ્યું એમ માનું, અને માણસ મતલબ માણસ. તો આ હતા આપણા યોગ્ય તળપદા શબ્દ. અને એ પછી હવે આવે છે સાચી જોડણી. સાચી જોડણી જે છે તેના યોગ્ય જવાબો અમે બાજુમાં તમને બતાવેલા છે, તો તમારે વચ્ચે થોડું તમારે પોઝ કરવું, સ્ટોપ કરવું, સાચા જવાબો જાતે લખવા, અને પછી ચેક કરવું કે કેટલા માર્ક્સ આવ્યા 11 માંથી 11. ઓકે, નાઉ એ પછી આપણે આવે છે વિશેષણ. જ્યારે પણ આપણે વિશેષણ શોધવું હોય ત્યારે કેવો અથવા કેવું એવું પ્રશ્ન કરવું, જેમ કે લુગડું કેવું છે તો કે કટકી લુગડું છે, બરોબર. નિસ્તેષ્ટ લોચો કેવો છે તો કે નાનકડો છે, લોચો નાનકડો છે, એ રીતે કહી શકાય. તે બાળક કેવું હતું તો કે જીવતું જાગતું બાળક હતું. પછી ટેકરો ક્યાં હતો તો કે ખીજડીયા પાસે ટેકરો હતો. અને ઇનામ કેવું હતું તો કે મોટું હતું. તો ઇઝીલી આપણને વિશેષણ પણ મળી શકે છે, બરોબર. અને ખાલી જગ્યામાં આપણે વિશેષણ માટે તમારી માટે આ એક વધારે એક્સરસાઇઝ થઈ ગઈ જે તમે યોગ્ય રીતે ફિલઅપ કરી શકો છો. નિપાતની અંદર માત્ર આપણે એટલું જ કાર્ય કરવાનું છે કે યોગ્ય શબ્દ મૂકવાનો છે. જો તમે બે વાક્ય લખજો, હું તને પ્રેમ કરું છું, પણ જો એની અંદર જ નો ઉપયોગ કરવો હોય, હું તને જ પ્રેમ કરું છું, હું તને પ્રેમ જ કરું છું, હું તને પ્રેમ કરું જ છું, તો બધાની અંદર જ અલગ અલગ જગ્યા પર છે અને તેનો અર્થ અલગ થઈ જાય છે. તો એવા શબ્દોનો જો આપણે ઉપયોગ કરીએ તો એનો કંઈક અર્થ અલગ થાય છે. તેની માટેના સરસ મજાના શબ્દો હતા નિપાત માટેના, તેનો તમે બે એક્સરસાઇઝ આપણે આપેલી છે, તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. હવે આવે છે કૃદંત. કૃદંત શોધીને બતાવવાનું છે, જેમ કે અહીંયા છે ભોજાએ વિટ્યા, એ પછી લેવા, એ પછી ચડેલા અને રહેવું, આ બધા કૃદંતો છે. તેની માટે આપણે ગ્રામરના સરસ મજાના વિડીયો બનાવેલા છે, તેનો આપણે ફરીથી ઉપયોગ કરવાનો છે. અહીંયા આપેલું છે વી ને એટલે સંબંધક કૃદંત છે, વાનું ભવિષ્ય કૃદંત છે, જાગતા વર્તમાન કૃદંત છે, અને વાનું હેતુ કૃદંત છે. તો આ પણ કૃદંતોના પ્રકાર આપણે યોગ્ય રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. આ બીજી એની એક્સરસાઇઝ છે કૃદંતની, જે આપણે ખાલી જગ્યા પ્રમાણે ફોલોઅપ કરવાની છે. એ પછી આપણને આપેલ છે રૂઢિ પ્રયોગ, જે આ પ્રમાણે છે. વેરવાળું, તેની માટે આપણને આપ્યું છે કે શત્રુતાનો બદલો લેવો, રવાડે ચડવું ખોટો માર્ગ લેવો, ચોર નજરે જોવું ચોરી કરવાની દ્રષ્ટિએ મનમાં અટકાવી દેવું, સગડ કાઢવો બાતમી એટલે કે જવાબ આપવો અથવા એની કઈ જાણકારી આપવી, હાથ ફેરવો કરવો એટલે ઉચ્ચેપાત કરવો અથવા તો ચોરી કરવી તેને કહેવામાં આવે છે, સરવાળા બાદબાકી ન કરવા, કરવું કે ન કરવું એની મથામણ કરવી, ડઘાઈ જવું ગભરાઈ જવું, છોભીલા પડી જવું ગોંઠા પડી જવું, હવાલે કરવું સોંપી દેવું, અર્ધી અર્ધી થઈ જવી એટલે હરખ ગેલી થઈ જવી, આ રીતે રૂઢિ પ્રયોગ થયા. ભાષા શુદ્ધિની અંદર હંમેશા આપણે કંઈક ને કંઈક ભૂલો કરીએ છીએ, કે અનુસ્વારની છે, સંધિની છે, લિંગની છે, વચનની છે. તો ઉપર આપેલા છે પ્રશ્નો, નીચે આપેલા છે જવાબ. એક વખત પોઝ કરો અને એના સાચા જવાબો તમારે શોધીને લખવાના છે. ખૂબ જ ઈઝી છે ગુજરાતી, જો એ પ્રમાણે વિચારશો ને તો જ કાર્ય થશે. બાકી તો બધું જ વસ્તુ હાર્ડ છે, એ પછી માત્ર જમવાનું હોય, ચાલવાનું હોય તો એ પણ. એટલે જીવનની અંદર પ્રગતિ ત્યારે જ થશે જ્યારે તમે એની માટે કંઈક કરી શકશો. તો આશા કરું છું આ ચેપ્ટર અને તેના ક્વેશ્ચન આન્સર તમને ઇઝીલી સમજ આવ્યા છે. જો તમને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો, તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.